ચાલો ત્યાર પછી ચાર માર્ક્સના સેક્શનમાં 25મો કેસ પેન પેશી સંવર્ધન એટલે ટીસ્યુ કલ્ચર પેશી સંસ્કરણ. હવે જોજો કે પારંપરિક કૃષિ પદ્ધતિ એ પર્યાપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવામાં અસમર્થ છે ત્યારે પાક સુધારણા માટેની એક તકનિકનો વિકાસ થયો છે અને એ તકનિક કઈ છે તો પેશી સંવર્ધન. હવે નિવેશ્ય એટલે વનસ્પતિ દેહમાંથી ઉછેરવા માટે અલગ કરેલા ભાગને કહેવાય નિવેશ્ય. નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવવાની પદ્ધતિને પેશી સંવર્ધન છે એ કહે છે. તે માટે વનસ્પતિના કોઈ પણ ભાગને નિવેશ્ય લઈ અને એને જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધિત કરવામાં આવે છે. નિવેશ્ય તરીકે કોષ કે નિવેશ્યમાંથી સમગ્ર છોડને સર્જવાની ક્ષમતાને પૂર્ણ ક્ષમતા કહે છે, ટોટી પોટેન્સી કહે છે. હવે જોજો પોષક માધ્યમ. પોષક માધ્યમમાં કાર્બન સ્રોત તરીકે સુક્રોઝ હોય, અકાર્બનિક ક્ષાર હોય, વિટામિન્સ હોય, એમિનો એસિડ હોય અને વૃદ્ધિ પ્રેરકો તરીકે ઓક્સિન અને સાયટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામક હોય. હવે આ પદ્ધતિમાં આ પદ્ધતિના ઉપયોગ દ્વારા ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિનું પ્રસર્જન મેળવવું શક્ય બને છે, એટલે કે ફરીથી એનું નિર્માણ કરવું શક્ય બને છે. તો પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને કહેવાય સૂક્ષ્મ પ્રવર્ધન, માઇક્રો પ્રોપોગેશન. અને આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિ તેની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે કે જેમાંથી તેમને વિકસાવી હોય અને એને શું કહેવાય, સોમા ક્લોન્સ. મહત્વની ખાદ્ય પેદાશ જેમ કે ટામેટા, કેળા અને સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન એ પેશી સંવર્ધન દ્વારા શક્ય બન્યું છે. પેશી સંવર્ધનનું બીજું મહત્વ કે આ પદ્ધતિનો મહત્વનો અન્ય ઉપયોગ રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિઓ એ પુનઃ પ્રાપ્ત કરી શકાય છે. હવે જોજો વનસ્પતિ વાયરસથી અસરગ્રસ્ત હોવા છતાં એનો વર્ધનશીલ પ્રદેશ એટલે અગ્રીય કે કક્ષીય એ વાયરસથી અપ્રભાવિત હોય છે અને નિવેશ્ય તરીકે વર્ધનશીલ પ્રદેશને દૂર કરી પ્રયોગશાળામાં ઇન વિટ્રો એટલે ટેસ્ટ ટ્યુબમાં રહેલા સંવર્ધન માધ્યમમાં ઉછેરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. અને વૈજ્ઞાનિકોએ આ રીતે કેળા, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મેળવી છે અને રોગિષ્ટ વનસ્પતિમાંથી સામાન્ય તંદુરસ્ત વનસ્પતિનું નિર્માણ કરવામાં સફળતા કેળા, શેરડી અને બટાટાની અંદર પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી પેશી સંવર્ધનનું ત્રીજું અને વર્તમાનનું આધુનિક મહત્વ તો એકાકી કોષોને અલગ તારવી એની કોષ દિવાલનું પાચન કરવું એટલે દૂર કરવી. કઈ રીતે? તો સેલ્યુલેઝ અને પેક્ટિનેજ ઉત્સેજકની સારવાર આપી જીવરસ એટલે કે નગ્ન પ્રોટોપ્લાઝમ એટલે કે કોષરસ પટલથી આવૃત ભાગ મેળવવામાં આવે છે. અને આ રીતે ઈચ્છિત લક્ષણો ધરાવતી બે ભિન્ન જાતોના જીવરસને સંયોજિત કરી અને સંકર જીવરસ મેળવવામાં આવે છે જેનો વનસ્પતિ સર્જન માટે ઉપયોગ કરી આવી જાતો દૈહિક સંકર. અને જ્યારે આ પદ્ધતિને દૈહિક સંકરણ કહેવામાં આવે છે. ટામેટાનું જીવરસ નું જોડાણ બટાટાના જીવરસ સાથે કરવાથી ઉત્પન્ન થતી સંકર વનસ્પતિ છે એમાં ટામેટા અને બટાટા બંનેના લક્ષણ ધરાવે છે અને એને શું કહેવાય, પોમેટો. પણ દુર્ભાગ્યવશ આ વનસ્પતિમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાંધી શકાણો નથી.
ઓકે.